नमस्कार मित्रों, एसएस मैथ्स एजुकेशन चैनल में हूँ अरविंद पटेल आपनु हार्दिक स्वागत करूँ छू। लास्ट वीडियो में आपणे टेन्स नी बेसिक माहिती मेळवी, हवे आपणे शीखवा जई रह्या छे टेन्स नो पहेलो भाग, यानी कि सीम्पल प्रेजेंट टेन्स। गुजराती में कहीशू तो सादो वर्तमान काल। हवे मित्रों, सादो वर्तमान काल, सीम्पल प्रेजेंट टेन्स, वाक्य रचना एनी बे प्रकारनी होय छे। एक तो एमिजार थी बनती वाक्य रचना अने क्रियासूचक क्रियापद थी बनती वाक्य रचना। हवे तमने प्रश्न थशे के एमिजार शू छे, तो वर्तमान काल में एमिजार ए टू बी ना रूपो छे, वर्तमान कालना टू बी ना रूपो छे एम इज अने आर। एमा एम अने इज छे ए एक वचन में वपराय छे, ज्यारे आर छे ए बहुवचन दर्शावे छे। तो सौथी पहला एमिजार ने समझता पहला आपणे आ कोठाने समझवो जरूरी छे। आई वी यू ही सी इट अने दे आ बधा छे सर्वनाम। प्रोनाउन शू छे? प्रोनाउन के जे नामना बदले वपराय छे। आई वी यू ही सी इट अने दे, प्रथम पुरुष एक वचन, यानी कि हूँ पोते, पोतानी जात माटे वात करवी होय त्यारे आपणे आई प्रोनाउन नो उपयोग करीए छीए। परंतु જ્યારે આપણે બધાની આપણા બધાની વાત કરવી હોય ત્યારે પ્રથમ પુરુષ બહુવચન યાની કે વી નો ઉપયોગ કરીએ છીએ, અને વી જોડે વર્તમાન કાળનું ટુ બી નું રૂપ આવે છે આર। આપણી પોતાની વાત જ્યારે થાય છે આઈ, ત્યારે એની જોડે વર્તમાન કાળનું ટુ બી નું રૂપ આવે છે એમ। બીજો પુરુષ યાની કે હું નહીં, પણ બીજો પુરુષ એક જ હોય, હું નહીં પરંતુ બીજો પુરુષ એક વચન હોય ત્યારે યુ બોલીએ છીએ, સર્વનામ વપરાય છે યુ, અને એની જોડે આર વપરાય છે, જ્યારે બહુવચનમાં પણ યુ જોડે આર વપરાય છે। હવે ત્રીજો પુરુષ યાની કે હું નહીં, તું નહીં, પરંતુ થર્ડ વ્યક્તિ કે જેને આપણે ઓળખતા નથી, યાની કે એ છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે, પ્રાણી પક્ષી યા ફિર કોઈ નિર્જીવ વસ્તુ પણ હોઈ શકે છે। તો છોકરા માટે સર્વનામ વપરાય છે હી, છોકરી માટે વપરાય છે સી, અને કોઈ નિર્જીવ વસ્તુ પ્રાણી પક્ષી માટે વપરાય છે ઇટ। તો આ તમામ પ્રોનાઉન જે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ એની જોડે ટુ બીનું રૂપ ઇઝ વપરાય છે, પરંતુ આ બધાનું જ્યારે બહુવચન કરીએ છીએ ત્યારે તેનું હી સી ઇટનું બહુવચન થાય છે દે, અને દેની જોડે ટુ બીનું રૂપ આવે છે આર। ટૂંકમાં એક વચનમાં ટુ બીનું રૂપ આવશે એમ અને ઇઝ, અને બહુવચનમાં ટુ બીનું વર્તમાન કાળનું રૂપ આવે છે આર। આપણે એને ઉદાહરણ દ્વારા હવે સમજીએ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય રચના બે પ્રકારની હોય છે, એમિઝાર યાની કે ટુ બીના રૂપોથી બનતી વાક્ય રચના, અને બીજી છે ક્રિયાસૂચક ક્રિયાપદથી બનતી વાક્ય રચના। મહત્વની વાક્ય રચના છે ક્રિયાસૂચક ક્રિયાપદથી બનતી વાક્ય રચના। આપણે એમિઝારની બનતી વાક્ય રચના અહીંયા ઝડપથી અને ખૂબ જ સરળ રીતે સમજી લઈએ। એમાં શું શું સમજવાનું છે? વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય, જે ખૂબ જ ઇઝી છે, એમાં કોઈ રૂલ્સ કે નિયમ લગાવવાના હોતા નથી। તો પહેલું વાક્ય છે આઈ એમ અ બોય, વાક્ય જોશો આઈ છે કર્તા તરીકે, તો આઈ જોડે એમ વપરાયું તો વાક્ય થયું વર્તમાન કાળનું, સાદા વર્તમાન કાળનું વાક્ય છે। બીજું વાક્ય સમજીએ વી આર બોયઝ, આ બહુવચન છે, ઉપરના વાક્યનું બહુવચન કર્યું છે, આર વપરાયું છે, વી છે કર્તા તરીકે વી છે એટલે આર વપરાયું છે, અને એમ ઇઝ આર એ વર્તમાન કાળના રૂપો છે એટલે વાક્ય બીજું વાક્ય પણ થયું વર્તમાન કાળનું છે। યુ આર અ ટીચર, હી ઇઝ અ બોય, સી ઇઝ અ ગર્લ, આઈ હી અને સી એનું બહુવચન થાય, દે આર બોયઝ। હવે સમજીએ આઈ એમ અ બોય, આ થયું વિધાન વાક્ય, આ થયું વિધાન વાક્ય, મારે એને નકાર વાક્ય કાં તો પ્રશ્ન વાક્ય બનાવવું છે। તો સૌથી પહેલા આપણે શીખીશું પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવું। આઈ એમ અ બોય એનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો એકદમ ઇઝી રીત છે, કશું કરવાનું છે નહીં, ખાલી હું કહું એનું ધ્યાન આપો તમે। જ્યારે એમિઝારથી વાક્ય વિધાન વાક્ય હોય એનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો માત્ર ને માત્ર ટુ બીનું જે ક્રિયાપદ છે એમ ઇઝ આર એને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મુકાય છે, એનો પહેલો અક્ષર કેપિટલ થાય છે, અને વાક્યને અંતે પ્રશ્નાચિહ્ન મુકાય છે। તો ચાલો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ। આઈ એમ અ
बॉय आनु मारे प्रश्न वाक्य करवू छे तो ईजी छे टू बी नू रूप क्यूँ छे आमा एम एम ने ऊंचू करीने आगर मूको ए कैपिटल लखो एम आई अ बॉय वाक्य ने अंत शू आवशे क्वेश्चन मार्क बीजा वाक्य नू प्रश्न वाक्य बनावू छे मारे वी आर बॉयज तो एकदम ईजी छे टू बी नू क्रियापद क्यूँ छे आर आर ने आगर लाई दो तो एनो कैपिटल जे स्मॉल लेटर छे ए कैपिटल वर्ड्स थी जशे नाना नाना मुद्दा खास ध्यान रखवाना परीक्षा में आ वस्तु ज पूछाय छे अने आपणे शुं करीए छे भूल करीए छे के ए ने कैपिटल करता नथी आर वी बॉयज यू आर अ टीचर तो आमा पण शुं करीशुं आर आगर लाई दईशुं आर यू अ टीचर आर यू अ टीचर આગળનું વાક્ય જોઈશું હી ઇઝ અ બોય હી ઇઝ અ બોય આનું પ્રશ્ન વાક્ય કરવું છે તો વાક્યમાં જે રહેલું ક્રિયાપદ છે ટુ બી નું ક્રિયાપદ એને ઊંચું કરીને આગળ લઈ દો કરતા પાછળ જશે ઇઝ આઈ કેપિટલ થશે આ હી કેપિટલ છે એનું એચ સ્મોલ લેટર થઈ જશે ઇઝ હી અ બોય તો આ વાત થઈ પ્રશ્ન વાક્યની એ રીતે સી ઇઝ અ ગર્લ સી ઇઝ અ ગર્લ તો એનું થશે ઇઝ આગળ આવશે ઇઝ સી અ ગર્લ એસ કેપિટલનું સ્મોલ થશે ઇઝ સી અ ગર્લ તો આ રીતે વિધાન વાક્યનું પ્રશ્ન વાક્ય બને છે પરીક્ષામાં યા તો ફિર કોઈ પેપરમાં એક્ઝામમાં કેવા કેવા વાક્યો પૂછાય છે એની હું તમને થોડીક શોર્ટમાં માહિતી આપું દાખલા તરીકે વાક્યને સુધારીને લખો આ રીતનો પ્રશ્ન હોય છે છ થી આઠમાં ખાસ આ પ્રશ્ન હોય છે કે જેવી રીતે આ રીતે આર વી અ સ્ટુડન્ટ બરાબર હવે આ રીતના વાક્ય તમારે પૂછાયેલા હોય હવે આને તમારે જવાબ લખવો છે તો આમાં શું કરવાનું છે યોગ્ય વિરામ ચિહ્નો કેપિટલ અક્ષર ખાસ ધ્યાન આપવાનું છે કે આઈ છે વાક્યની શરૂઆત આઈથી થાય છે એટલે વિધાન વાક્ય છે પરંતુ અહીંયા ભૂલ શું છે આઈ કેપિટલ છે આઈ એમ અ બોય વિધાન વાક્ય છે એટલે પાછળ ફૂલ સ્ટોપ ખાસ મૂકવાનું છે અહીંયા ધ્યાન આપો સેન્ટેન્સ નંબર ટુ આર વી અ સ્ટુડન્ટ્સ બરાબર તો અહીંયા શું છે આર્થી વાક્યની શરૂઆત થાય છે તો સમજવાનું આર્થી વાક્યની શરૂઆત થાય તો એ કેવું વાક્ય હોય પ્રશ્ન વાક્ય હોય તો આર નો પહેલો અક્ષર એ છે આપણે કેપિટલ કરીશું આર વી અ આર્ટિકલ એ આવશે ને બહુવચન છે એસટીયુ ડીઈ એન ટી આર વી સ્ટુડન્ટ્સ પાછળ આવશે ક્વેશ્ચન માર્ક આ ભૂલવાળું વાક્ય હતું આપણને પૂછાયેલું એનું આપણે સહી વાક્ય લખ્યું આર વી સ્ટુડન્ટ્સ વી આર સ્ટુડન્ટ્સ એનો જવાબ આવશે યસ અથવા નો માં યસ વી આર જ્યારે એમ ઇઝ આર્થી પ્રશ્ન પૂછાય છે ત્યારે એનો જવાબ આપીએ છીએ ત્યારે યસ અથવા નો માં આવે છે તો આ વાત થઈ વિધાન વાક્ય વિધાન વાક્યમાંથી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું બરાબર અને આ એમ ઇઝ આર્થી પ્રશ્નથી પૂછાતા જવાબ પ્રશ્નનો જવાબ હંમેશા યસ અથવા નોમાં આવે છે.